ભરૂચ શહેરના હોલી એન્જલ સ્કૂલથી ધાર સુધી તેમજ શહેરમાં ખોદી નાખવામાં આવેલ માર્ગોનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ આજરોજ નગરપાલિકા વિરોધ પક્ષના નેતાની આગેવાનીમાં કરાઈ હતી. ભરૂચ નગરપાલિકા દ્વારા ગટર લાઇન સહિતના કામો અર્થે શહેરના સેવાશ્રમ રોડ તેમજ સેન્ટ ઝેવિયર સ્કૂલથી ધાર સુધીનો માર્ગ તેમજ અન્ય મહત્વના માર્ગો ઉપર વ્યાપક ખોદકામ કરવામાં આવ્યું હતું. જો કે એક તરફના આખા રોડ ખોદી નાખ્યા બાદ કામગીરી પૂર્ણ થતાં રોડને જેસે તે હાલતમાં માત્ર માટી પુરાણ કરી છોડી દેવાતા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રોડની કફોડી હાલતના પગલે વારંવાર ચક્કાજામના દ્રશ્ય સર્જાઈ રહ્યા છે, ત્યારે નગરપાલિકા વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ, કોર્પોરેટર સલીમ અમદાવાદી, હેમંત્ર કોઠીવાલાએ માર્ગોનું નિરીક્ષણ કરી લોકોને થતી યાતનાઓ અંગે ચીફ ઓફિસરને રજૂઆત કરવા તૈયારી દર્શાવી હતી. વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદે આગામી 3 દિવસમાં સમારકામ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવા ચીમકી ઉચ્ચારી હતી. એક સાઈડનો આખો રસ્તો ખોદવાના કારણે એક જ સાઈડ વાહન વ્યવહાર ચાલવાથી અહીંયા ટ્રાફિકનો ભયંકર ભરાવો છે અને સ્કૂલ પાસે આવેલી છે. સ્કૂલના કારણે પણ વિદ્યાર્થીઓ અને રિક્ષાઓ બહાર આવવા છતાંય આવે છે ત્યારે અહીંયા ટ્રાફિકનો ઘણો ભાર રહે છે. એના કારણે પબ્લિકને ઘણું વેઠવું પડે છે અને અહીંયા રોડ ખોદવાના કારણે ધૂળની ડમરીઓ ઉડવાથી આરોગ્યને પણ ખતરો છે. અને સીઓ સાહેબને અને પ્રમુખશ્રીને આ મુદ્દે અમે છેલ્લા 3 મહિનાથી રજૂઆત બી કરેલી છે કે જે તે જગ્યાએ ખોદકામ કરવામાં આવે એ જગ્યાએ તાત્કાલિક ધોરણે પેચવર્ક કરી અને કાર્પેટિંગ કરીને એ કામગીરી પૂર્ણ કરવામાં આવે, પણ કોન્ટ્રાક્ટર દ્વારા એ કોઈ કામગીરી કરવામાં નથી આવી. સમગ્ર ભરૂચના અંદર આ પરિસ્થિતિ છે. હાલના અંદર તમે દાંડિયા બજાર જુઓ કે ભરૂચના ફાટા તળાવ વિસ્તાર જુઓ, દરેક વિસ્તારના અંદર, દરેક સોસાયટીના વિસ્તારના અંદર આ પરિસ્થિતિ છે, પણ નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી. આવનારા દિવસોના અંદર જો તાત્કાલિક ધોરણે અમે 3 દિવસની મુદત માંગેલી છે કે 3 દિવસમાં આ રોડને રિપેરિંગ કે કાર્પેટિંગ કરવામાં નહીં આવે તો અમે 3 દિવસ પછી આ રોડના રસ્તાના મુદ્દે આંદોલનનો માર્ગ અપનાવીશું. એમાં કોઈ બેમત નથી.